બનાસકાંઠાના અમીરગઢ મામલતદારના બનાવટી સહી સિક્કા બનાવી 50થી વધુને જમીનના હુકમો આપી દેવાયા હોવાનું સામે આવ્યું છે. દરેક લાભાર્થી પાસે 2.5 લાખ લઈ 1.25 કરોડનું કૌભાંડ આચાર્યનું ખુલતા અમીરગઢ મામલતદારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે, જેને લઈને અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખોટી સરકારી કચેરી, ખોટું ટોલનાકું અને નકલી અધિકારી બાદ હવે મામલતદારના ખોટા સિક્કા બનાવી જમીનના ડુપ્લિકેટ હુકમ બનાવવાનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. અમીરગઢની મામલતદાર કચેરીના બનાવટી સિક્કા બનાવી મામલતદારની નકલી સહી કરી અમીરગઢ તાલુકાના જેથી ગ્રામ પંચાયતના ઉમરકોટ ગામની જમીનના ડુપ્લિકેટ હુકમો બનાવી 50થી વધુ લાભાર્થીઓને ફાળવી દીધા હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. કેટલાક અજાણ્યા ભેજા બાજુએ પ્રત્યેક લાભાર્થી પાસેથી 2.5 લાખ રૂપિયા લઈ 1.25 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. એક લાભાર્થીએ મામલતદાર કચેરીમાં જઈને હુકમ થયેલ જમીનનું પંચનામું કરવા કર્મચારીઓને સ્થળ ઉપર આવવાનું કહેતા ભેજ બાજુની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામનો સુરેશભાઈ રૂપાજી માળી 25 દિવસ પહેલા મામલતદાર કચેરીમાં જઈને જમીન બાબતની અરજીનું પંચનામું કરવાનું કહ્યું હતું અને તાલુકા પંચાયત દ્વારા ફાળવાયેલ હુકમ બતાવી જે જગ્યાનો હુકમ થયો છે ત્યાં પંચનામું કરવાનું કહેતા મામલતદારે હુકમને વાંચતા તાલુકા પંચાયતમાંથી આવો કોઈ હુકમ થયેલો ન હોવાનું જણાવી હુકમ બનાવટી હોવાનું કહ્યું હતું, જેને લઈને હડકંપ મચી ગયો હતો. જોકે 50થી વધુ લોકોને અમીરગઢની તાલુકા પંચાયત કચેરી દ્વારા જમીન ફાળવવાનો હુકમ થયો હોવાનું અને પ્રત્યેક વ્યક્તિ પાસેથી હુકમ દીઠ 2.5 લાખ રૂપિયા લેવામાં આવ્યા હોવાનું સામે આવતા મામલતદારે પોલીસ, બનાસકાંઠા એસપી અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં જાણ કરી હતી, જે બાદ જિલ્લા કલેક્ટરે અમીરગઢ મામલતદારને ફરિયાદ નોંધવાનો આદેશ કર્યો હતો, જેને લઈને અમીરગઢ મામલતદારે અમીરગઢ પોલીસ મથકે સમગ્ર મામલાને લઈને અજાણ્યા ભેજાબજો સામે ફરિયાદ નોંધાવી છે. પછી હુકમની કોપી જોતા એ હુકમની કોપી બિલકુલ ખોટી હતી કે અમારા કચેરી તરફથી કે સરકારી તંત્ર તરફથી આવો કોઈ હુકમ અમારા તરફથી કરવામાં આવેલો નહોતો. એટલે જે તે વખતે રહીને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે, તે હવે ફરિયાદની તપાસ જે થાય એની અંદર જે આગળની કાર્યવાહી ત્યાંથી થશે. સર, 50 જેટલા જે લાભાર્થીઓ હતા તેમને પોતાની આ જમીન છે તેના કબજા હેઠળ છે, સરકારી જમીન છે, સરકાર દ્વારા એને ખાલી કરવા માટે કયા પ્રયત્નો કરવામાં આવ્યા અત્યાર સુધી? ના ના, આ તો હાલ ફરિયાદ દેવા છે, બીજી કોઈ વાત જ નથી. અહીંની સરકારી જગ્યા ઉપર પાછલા કેટલાય વર્ષોથી જુદા જુદા પરિવારો કબજો કરીને ખેતી કરે છે. આ પરિવારોએ વર્ષો અગાઉ કોર્ટમાં જમીનનો માલિકી હક મેળવવા કેસ પણ કર્યા છે. 25 દિવસ પૂર્વે જયારે અમીરગઢ મામલતદારના ધ્યાને સમગ્ર બાબત આવી એટલે એમને તરત પોલીસનું ધ્યાન દોર્યું હતું. પોલીસે સુરેશ માળી પાસેથી પ્રિન્ટઆઉટની PDF મેળવી કેટલાક ભોગ બનનારના નિવેદન લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે, પરંતુ હજી સુધી ભોગ બનનારાઓએ જેમને 2.5 લાખ રૂપિયા આપ્યા છે તેમના નામ ખુલીને જણાવ્યા નથી. તો બીજી તરફ આ મામલે સુરેશ માળી કશું જ બોલવા તૈયાર નથી. તો જે જમીન ઉપર અન્ય લોકો દબાણ કરીને રહી રહ્યા છે તેમનું કહેવું છે કે અમે કોઈની જમીન પચાવી પાડી નથી. જમીન ઉપર અમારો કાયદેસરનો હક છે અને અમુક ભૂમાફિયાઓ દ્વારા અમારી જમીન પચાવી પાડવા માટેનો આ કારસો છે. અમે કોઈને પણ પૈસા આપીને ખોટા કાગળો ઊભા નથી કર્યા. અમારી પાસે જે પણ જમીનને લગતા કાગળો છે તે બિલકુલ સાચા જ છે. એમને ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે. એ સાહેબજી, એમાં એ મેટરમાં અમને ખબર નહીં, પણ એમાં અમે લગભગ 70 વર્ષથી આ જગ્યા ઉપર રહીએ, 70 વર્ષથી રહીએ ને આ જગ્યા ઉપર લગભગ સરકારી પદનોમા કર્યા, સરકારે સરકારી નોટિસો આપી ને લગભગ 50-60 વર્ષના જેથી પંચાયતના પુરાવા, મામલદાર ઓફિસના પુરાવા, તમામ પુરાવાએ ને એમાં 9 મહિનાથી લગભગ આ કેસ ચાલુ હોય, એમાં ધરણા કર્યા, આંદોલન કર્યા, લગભગ મેં 30-35 જગ્યા નોટિસ 35 જગ્યા જોણ કરી, પણ એમાં અમારું કોઈ નિરાકરણ આવ્યું નથી. આ જગ્યા ઉપર લગભગ અમે 70 વર્ષથી રહીએ. સરકારી રેકોર્ડમાં આ જમીન કોના નામે બોલે છે? સરકારી રેપોર્ટ મેં સાહેબ, એમાં સરકારી રેપોર્ટ ભૂમ અફિયાર નોમે થઈએ ચેડા થયા ને મૂળ માલિક 54નો હતો, 54માંથી 270 એકર કરીએ ને રીસર્વેના નકશાના આધારે એમાં અમારે લગભગ 20-25 આજની તારીખમાં અમારે 70 વર્ષના મારા પાસે પુરાવા છે મામલદાર ઓફિસના ના જતી પંચાયતના કે મારા પાસે આ સરકારી જગ્યા છે એની એ જગ્યા બીજા ભૂમ અફિયાર નોમે બોલે
ખોટું રેકર્ડ અહીંથી કુલ મૂળ માલિક 54 હતા, 54માંથી 270 એકર કરી છે. ને અમે એને અમે હું ઊભો હું લગભગ 9 મહિનાથી આ અરજીઓ આવેદન પત્ર ધરણા કર્યા, પણ એમાં અમને કોઈ ખબર નથી આ શું થયું શું નહીં થયું. એમાં કેવું છે કે 50 જે પરિવારો છે તેમને 1.5 લાખ રૂપિયા આપીને આ કમ્પાઉન્ડ આપ્યું છે. એ સાહેબજી એ વાતમાં હું કોઈ જાણતો નથી, એ મને કોઈ ખબર નથી. કોઈને પૈસા આપે ના, કોઈને નથી આપ્યા અમે. એ વાતમાં હું કોઈ જાણતો નથી, એમાં કોઈ કોઈ પૈસા આપ્યા નથી. હું એમને હોમો ઊભો હું લગભગ ખાલી કરવા આવ્યા હતા, જમીન ખાલી કરવા આવ્યા હતા, પોલીસ પાર્ટી હાથે આવ્યા હતા. ને મેં લેન્ડ કેમ્પિંગ દાખલ કરી 29 તારીખે, મેં લેન્ડ કેમ્પિંગમાં અરજી કરીને જે મંજૂર થઈ મામલદાર ઉપર આવી, એટલે બીજી દાડે અને ઉપર બીજી દાડે આ ફરિયાદ દાખલ થઈ ગઈ. તમારા જોડે બધા ડોક્યુમેન્ટ જમીનના ઓરિજિનલ ઓરિજિનલ તમામ મારા પાસે હાલ 70 વર્ષના પુરાવા રજૂ કરવા માટે તૈયાર, અસ્થળના મામલદાર ઓફિસના ને જેથી પંચાયતના ને અસ્થળ આજુબાજુના લોકોના નિવેદન અલાવું કે આ જગ્યા ઉપર 70 વર્ષથી રહીએ, આની આ જગ્યા મારા બાપ દાદાના વખતના રહીએ, મારા પાસે પેઢી નોમું જે બધું તમામ છે, પણ આ જગ્યા ઉપર અમે 70 વર્ષથી અમારા નોમે ના થઈ તો એ ભાઈને નોમે કઈ રીતે થઈ? ને સરકાર કે સરકારી જગ્યા અમને સરકાર તો સરકાર ગમે તે કરે, સરકારની વસ્તુ અલગ, પણ એમાં ભૂમાફિયા ડાયરેક્ટ પોલીસ તંત્ર લઈને દુરુપયોગ કરીને આવ્યા થાય. અમીરગઢના મહાદેવીયામાં આવેલ કરોડો રૂપિયાની જમીન ઉપર ખોટી રીતે કબજો કરાયો હોવાનું તેમજ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યા હોવાનું સામે આવતા હાલતો અમીરગઢ પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે, ત્યારે આવનાર સમયમાં કેટલાય કૌભાંડિયાઓના નામ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.